આ તરફ સુરતના કોસંબા હાંસુટ રોડ પર ડુકર આવી જતા કારને અકસ્માત નડ્યો છે। કાર નહેરમાં ખાબકતા કાર ચાલક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે। ડુકર સાથે કારની ટક્કર થતા કાર નહેરમાં ખાબકી, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નહેરમાં કાર ખાબકી। કોસંબાનું યુગલ ફિલ્મ જોવા માટે સુરત ગયું હતું। સુરતથી પરત ફરતી વખતે પંડવાઈ સુગર નહેર પાસે આ અકસ્માત થયો છે, તો પોલીસે કાર ચાલક હેતલબેન વશીનાનો મૃતદેહ શોધવા શોધખોળ આદરી છે। તો સુરતના કોસંબા આસોટ રોડ પરની આ ઘટના જ્યાં અકસ્માત થયો છે, વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પટેલ પાસેથી। જી નિર્મલ, શું વધુ વિગત મળી રહી છે? મૂળ ભરૂચ જિલ્લાના સિસોદાનો રહેવાસી અને તરસાડી ખાતે સરકારીમાં રહેતા હરદીપજી અને તેમના પત્ની ગત રોજ સુરત ખાતે ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મ જોયા બાદ તેઓ ઘરે પરત પડી રહ્યા હતા। ત્યારે આસોલથી કોસંબાને જોતા માર્ગ પર તેઓ પોતાની કાર લઈને ઘરે પરત પડી રહ્યા હતા। તે દરમિયાન અચાનક પંડવાઈ સુગર નહેર પાસે ગુંડનું ટોળું આવી ગયું હતું અને ગુંડને કાર સાથે અકસ્માત થયો હતો, જેના કારણે હરદીપસિંહ વસી જે કાર ચાલક હતા તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાજુમાં નહેરમાં કાર ખાબકી હતી। જે હરદીપસિંહ વસી છે તેઓ મહામહિનાટે કારની બહાર નીકળ્યા હતા અને પોતાના પત્નીને બચાવવા માટે જયારે પ્રયત્ન કરી રહ્યા હતા જયારે નહેરમાં પૂર પાણીનું વહેણ હોવાથી જે તેની પત્ની હતી તે પાણીમાં તણાઈ ગઈ હતી। હાલ તો ઘટનાની જાણ થતા લોકસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હાલ જે તેમની પત્ની છે તેની મૃતદેહ શોધવાની કામગીરી હાથ ધરી છે। જી, આભાર નિર્મલ વિગત આપવા બદલ।